नमस्तुभ्यं मधुकेट मृत्यवे अक्रूर पाराय बृहते नमो मंदरधारिणे चित्युदारु विराहाय नमः शुक्रमूर्तये नमस्ते भूतसिंहाय साधुलोकभयाः वामनाय नमस्तुभ्यं कांतंत्री त्रिभुवनाय नमस्ते रघुवर्याय रावणांतकराय चे नमस्ते वासुदेवाय नमः संकर्षणाय से प्रद्युम्नाय निरुद्धराय सात्वतां पतये नमः। सुखदेव जी महाराज परिषद ने कहे से राजन क्यारेक नरसिंह रूप बनी क्यारेक वामन बनी क्यारेक मोहरी बनी क्यारेक धन्वंतरी बनी क्यारेक कश्यप बनी
ક્યારેક મત્સ્ય બનીના સમાજની સંસારની દેવની સુરની ગાયની સાધુ બ્રાહ્મણની રક્ષા કરનારા પરમાત્મા આજે વૃંદાવનમાં વિહાર કરી રહ્યા છે. કંસ એને પોતાનો કાળ સમજે છે. આ જગતમાં કાળને કોઈ વશમાં નથી કરી શકે. કાળ એટલે પરમાત્મા, અને પરમાત્મા એટલે શ્યામ સુંદર. ભગવાન બહુ સુંદર છે. ભગવાન જો વિકૃતિ હોય તો એના ફોટા આપણા ઘરમાં ન રાખીએ. પણ ખોટા કર્મ કરનારાઓ માટે, કુકર્મ કરનારા માટે ભગવાન વિકૃત રૂપ લે છે. કાળ બનીને એને એવું પરિણામ આપે છે. એટલે કંસ વિચાર કરે, હું મારા કાળ પર વિજય કરું. કાળ પર કોઈ વિજય કરી શકે. હા, તમારું ભજન હોય તો કાળ તમારા અનુકૂળ થઈ જાય, પણ કાળ પર કોઈનો બસ ચાલે નહીં. કાળને કોઈ જીતી શક્યો નથી. કાળનો કાળ મહાકાળ એ પરમાત્મા એ ભોળી ગોપીઓના ઘરમાં એક ગલા સાસ માટે નાચ્યો, એ ભોળી ગોપીઓના ઘરમાં માખણ માટે ચોરી કરી, એ ગોપાળોના ભોળા સ્વભાવને લઈને એનું જૂઠું કાઢ્યું, એ પરમાત્માને કંસ પોતાનો કાળ સમજે છે અને અંકુરને મોકલે છે. અકરુજી આવે છે. સવારે આપણે કથા સાંભળી, લોકોને ખબર પડી સોનાનો રથ લઈને કોઈ મથુરાથી આવ્યું છે. બધા ભેગા થયા, પૂછ્યું તમે શું કામ આવો છો? કહ્યું ભગવાન કૃષ્ણ બલરામને બોલાવવા આવ્યો છું. મથુરાના રાજા કંસે યજ્ઞનું આયોજન કર્યું છે. દેશ પરદેશથી બધા આવી રહ્યા છે. આખો સમાજ ભેગો થયો છે. એટલે કંસ રાજાએ મને મોકલ્યો છે કે કૃષ્ણ અને બલરામ મારા ભાણે જ છે. હવે મને ખબર પડી, આ સુધી મને ખબર નહોતી, એટલે એને બોલાવો, મારે એનું સન્માન કરવું છે. એટલે રાજાએ પોતાનો આ સોનાનો રથ લઈને લેવા મને મોકલ્યા છે. ગોવાળોને ખબર પડી ગઈ કે કનૈયો જશે તો પાછો આવશે નહીં. ગોપીઓ બધી ભેગી થઈ. અકરોજી વિચાર કરે છે, સાક્ષાત નારાયણને હું મળીશ, મને કાકા કહીને બોલાવશે, મને ગળે લગાડશે, આજ મને દર્શન થશે, મેં આને ક્યારેય જોયા નથી. આવા વિચારમાં વિચારમાં અકરુજી આવે છે. સાંજનો સમય, ભગવાન ગાયો લઈ વ્રજમાં પ્રવધાર્યા છે. ભગવાનના ચરણ ધરતી પર પીડા છે. ભગવાનના ચરણમાં શંખ ચક્ર ગદા સિંહ આવા ચિહ્નો છે. અકરુજીએ રસ્તામાં ભગવાનના ચરણ જોયા, રસ્તે નીચે ઉતર્યા, ભગવાનના ચરણોમાં લેટવા લાગ્યા. એને એ ખબર ન રહી હું શું કામ આવ્યો છું. ભાવ વિભોર બન્યા. સવારના નીકળ્યા હતા ગોકુળથી મથુરા 9 કિલોમીટર, રાત્રિએ પહોંચ્યા. અને જ્યાં ગૌશાળામાં ગયા તો ભગવાન કૃષ્ણને બલરામ બંને ભાઈઓ ગાયો દોયે છે. અકરુજીને આવતા જોઈએ કૃષ્ણ બલરામ મળ્યા છે. અકરુજીને પગે લાગ્યા છે. અકરુજી ભગવાનના તળમાં લાકડી પડે એમ પડી ગયા. ભગવાને એને ગળે લગાડ્યા. આપ તો અમારા કાકા છો. કાકા કીધું, અકરુજીની આંખમાંથી આંસુ આવવા લાગ્યા. પરમાત્માએ મને કાકો કીધો, આટલું બધું સન્માન. અકરુજીએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન અકરુજીને લાવી એમની પૂજા કરી, સુંદર આસન આપ્યું, ભોજન કરાયું. આખો સમાજ ભેગો થયો, આખું વ્રજ ભેગું થયું. અકરુજીને કીધું, આપ શું કામ પધાર્યા છો? અકરુજીએ કહ્યું, મને કંસે મોકલ્યો છે, આવતીકાલે યજ્ઞનો આરંભ થઈ રહ્યો છે, આપ સર્વનું આમંત્રણ લઈને આવ્યો છે. કૃષ્ણ બલરામ બહુ રાજી થયા. સારી રાત ચરતા થઈ સવારે જવા માટે તૈયાર થયા. ગોપીઓ રડવા લાગી, ગોવાળો રડવા લાગ્યા. બધાને ખબર છે કે કનૈયો જશે તો પાછો આવશે નહીં, પણ ભગવાન બધાને સમજાવીને તૈયાર થયા છે. મા યશોદા બહુ દુઃખી થયા. 11 વર્ષ ને 52 દિવસ થયા, કનૈયો ક્યારેય બહાર નથી નીકળ્યો. યશોદામાં ખવડાવે તો જ ખાય, યશોદામાં દૂધ આપે તો જ પીવે, કોઈના હાથનું પીવે નહીં. માને ચિંતા થઈ, કનૈયો જશે તો એને કોણ ખવડાવશે? કનૈયો નાનો નાનો હતો, એને કંઈ તકલીફ થાય તો માનતા કરું, પ્રભુને પ્રાર્થના કરું, યમુના રાણીમાં દીવા મૂકું, લાલો દૂધ ન પીવે તને ફોલાવું, લાલા તું વાટકો દૂધ પી લે તારા વાળ મોટા થશે, વળી પીવે પાછો વાળે અડે કે જી મારા વાળ મોટા થયા નહીં, આવો પોલાઈ પોલાઈને અને દૂધ પાયો. કેટલો બોલો ભગવાન. અને પાછો કનૈયો કે માં તું કહેતી હતી મારા વાળ મોટા થયા તો નહીં,
પછી બધી ગોપીઓને બોલાવી, ગોપીઓ કે કનૈયા સવારે વાળ તારા નાના હતા, જો તારે મોટા થઈ ગયા, અને પાછો માની જાય આ કનૈયો મને છોડીને જશે તો પાછો નહીં આવે. મા લાલાને કહેશે, કનૈયા બેટા તું બધું યાદ રાખજે પણ એક વસ્તુ ભૂલી જાજે, મેં તને બાંધ્યો છે. આ સવારે ચર્ચા થતી હતી, ભગવાને કહ્યું બધું ભૂલી જઈશ, પણ માં તે મને બાંધ્યો ને એ ભૂલું, એમાં તારો પ્રેમ હતો, મને કોણ બાંધી શકે, હું કાળનો કાળ છું, પણ તારા પ્રેમને આધીન થઈ, તારી ભક્તિને આધીન થઈ બધા હું બધું ભૂલી જઈશ, પણ તે મને બાંધ્યો ને હું ક્યારેય નહીં ભૂલું. માં યશોદા રડવા લાગ્યા, કન્યાની ભાષા જોઈ પ્રભુ સુંદર મીઠી મીઠી ભાષામાં માને સમજાવે. માં બહુ રડ્યા, કન્યાને કે હું તને જવા નહીં દઉં. ભગવાને કહ્યું, માં મને જવા દે, મેં કોઈ શહેર જોયું નથી, અમે કાલે પાછા ઉતારીશું, અમે એકલા થોડા જઈએ છીએ, એટલા મિત્રો અમારી સાથે છે, અમારા પિતાજી સાથે છે, નંદબાબા સાથે છે, બધા મારા મિત્રો સાથે છે, અમે બે દિવસમાં આવતા રહીશું. માં યશોદા કહે છે, જે જે સંતો મારા ઘેરે આવતા બોલતા હતા કે જે દિવસે કન્યો જશે ને તમારું ઘર છોડી પાછો ગયા. કૃષ્ણે કહ્યું, એવું નથી માં, તારો પ્રેમ હોવો છે, હું ક્યાંય રહી નહીં શકું, મને જવા દે. માં બહુ રડવા લાગ્યા, ભગવાનથી રહેવાનું અને માં તારા હાંસોને હું નહીં જોઈ શકું, હું બધું સહન કરું, પણ માં તું રડે મને ગમે નહીં. જાને દો હમે મથુરા ને, જાને દો હમે મથુરા બિરાજમાન થયા, રથ આગળ વધવા લાગ્યું, બધી ગોપીઓ આવે છે, ભગવાન ને કહે છે, તમારે જવું હોય તો અમને મારી ને આવો, આ જવું તો અમને કાળી નાક થી ઐન્દ્ર ના કોપ થી સુકામ બચાવ્યા, આટલા આટલા રાક્ષસો આવ્યા, એ રાક્ષસોને પણ તમે મારી નાખ્યા, મારી રક્ષા કરી, તમારે અમને જીવતા જ મારવા હતા, તો આ લોકો અમને મારી નાખત તો આ દિવસો જોવા ન પડે. હે કનૈયા તું અમને છોડી ન જા. ભગવાન કહેશે, હું બે દિવસમાં પાછો આવીશ,